પોરબંદરની ચોપાટી નજીક આવેલી નોનવેજ બજારમાંથી રેકડી કેબિનોના સ્થળાંતરની કાર્યવાહી માટે પાલિકા તંત્રએ અનેક વખત પ્રયાસો કર્યા છે, પરંતુ દર વખતે પાલિકાનું તંત્ર વીલા મોઢે પરત ફરે છે। આજે પણ પાલિકાને વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતરની આ કામગીરી અંગે પ્રયાસ થયો હતો, પરંતુ ફરી તંત્ર વીલે મોઢે પરત ફર્યું છે। પોરબંદરની ચોપાટી નજીક આવેલ ચાઇનીઝ નોનવેજ બજારમાં રહેલી રેકડી કેબિનો ત્યાંથી હટાવી દે અને બંદર રોડ પર ખસેડવા અંગેની કામગીરી કરવા માટે પાલિકાએ આજે ફરી પ્રયાસ કર્યો હતો। સવારે 10 વાગ્યાથી પાલિકા તંત્ર, વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલા સહિતની ટીમો ચાઇનીઝ નોનવેજ બજાર પર પહોંચી ગઈ હતી અને બાદમાં ત્યાંથી રેકડી કેબિનો ખસેડવાની કામગીરી હાથ ધરવાની હતી। પોરબંદરની ચોપાટી નજીક જે અહીં આવેલ છે ચાઇના બજાર અથવા તો નોનવેજ બજારના નામે ઓળખાતી આ બજારની આ જે રેકડીઓ છે, જે લારીઓ છે, તે લારીઓનું ડિમોલિશન કરી લારીઓ ઉપાડી અને આ વિસ્તાર સાફ કરવાની કામગીરી અંગે નગરપાલિકા લગભગ છેલ્લા કેટલાય મહિનાઓથી વિચારણા કરી રહી છે। છેલ્લા 2 વખતથી તો નગરપાલિકા પૂર્ણ તૈયારી સાથે અહીં આવી હોવા છતાં વિલા મોઢે પરત ફરી હતી, ત્યારે ફરી એક વખત આજે આપ જોઈ શકો છો રીતનો રેકડી ગ્રાહકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ગયા છે। તો પોલીસ કાફલો અને ચીફ ઓફિસર સહિતના નગરપાલિકાના અધિકારીઓ પણ ઉપસ્થિત થઈ ગયા છે। સફાઈ વિભાગ તેમજ માર્કેટ વિભાગ સહિતના નગરપાલિકાના વિભાગોના જે કર્મચારીઓ છે તે પણ અહીં ઉપસ્થિત થઈ ગયા છે અને આજે અહીં ફરી એક વખત આ રેકડી અને જે લારીઓ છે પોરબંદરની નોનવેજ બજારની તે ઉપાડવાની કામગીરી શરૂ થઈ જવાની છે। ત્યારે શું આજે નગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે કે વધુ એક વખત નગરપાલિકાના તંત્રએ વિલે મોઢે પરત ફરવું પડશે તે તો જોવું જ રહીશું। સહયોગી વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।